આજકાલ સૌથી વધુ કોઈ મુદ્દો દેશમાં ચર્ચાતો હોય તો તે છે ડ્રગ્સનો મુદ્દો. ટીવી પર તમે દરરોજ જોતા હશો કે કોઈને કોઈ સેલિબ્રિટીના નામ ડ્રગ્સના સ્કેન્ડલમાં ખુલી રહ્યા છે. પરંતુ તમે એવું સમજતા હો કે આ સ્કેન્ડલ મેગા સિટી પૂરતું મર્યાદિત છે તો તમે ભૂલ કરી રહ્યા છો, કારણ કે ડ્રગ્સનું આ દૂષણ હવે ડીસા શહેરમાં પણ ઘૂસી ગયું છે અને તમારા બાળકો પણ તેના શિકાર થઈ શકે તેમ છે. અત્યારે આ નેટવર્ક ચલાવતા તત્વો શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા કિશોર વય ધરાવતા શખ્સોને ટાર્ગેટ કરી રહ્યા છે. ડીસા શહેરમાં આવેલા ટીસીડી ફાર્મમાં આ શંકાસ્પદ ગતિવિધિ ચાલી રહી છે. અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર ડીસાના ટીસીડી ફાર્મમાં સાંજ પડતા જ કિશોર વય ધરાવતા શખ્સો આવે છે જે નાદાન છે અને આ નાદાન બાળકોને અત્યારે ડીસામાં સક્રિય ડ્રગ માફિયાઓએ ટાર્ગેટ બનાવ્યા છે. આખે આખું નેટવર્ક ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં ચાલતું હોવાનું જાણવા મળી રહ્યું છે. ડીસાના ગવાડી વિસ્તારની એક ચાચી નામની ઉંમરલાયક મહિલા સંડોવાયેલી છે. આ મહિલા દ્વારા ડીસાના કિશોરોને નશીલા પદાર્થો સપ્લાય કરવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગવાડી વિસ્તારની આ ચાચી પાસેથી મંગાવવામાં આવી રહેલો નશાના જથ્થાને પુડિયા અને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. પુડિયાની કિંમત 60 રૂપિયા છે, જ્યારે કેપ્સ્યુલની કિંમત 40 રૂપિયા હોવાની માહિતી મળી રહી છે. આમ તો રમતનું મેદાન બાળકોના સારા સ્વાસ્થ્યની નિશાની હોય છે, પરંતુ ડીસા શહેરની વાત કરવામાં આવે તો ડીસા શહેરમાં અત્યારે જે મેદાન બચેલું છે તે ટીસીડીનું મેદાન બાળકોના આરોગ્ય માટે મોટું જોખમી સાબિત થઈ શકે છે. કારણ કે તમે તમારા બાળકને જો એમ સમજતા હોય કે બાળક મેદાનમાં જઈ અને રમત રમી રહ્યું છે તો કદાચ તમારી ભૂલ પણ થઈ શકે છે. અહીં અમને મળતી માહિતી મુજબ કેટલાક લોકો ડ્રગ્સનો વેપાર કરતા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ટીસીડી મેદાનમાં સાંજ પડતા જ ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ થઈ જાય છે અને માત્ર કિશોર વયની ઉંમર ધરાવતા બાળકો આ રવાડે ચડી ચૂક્યા છે. અમને મળેલી માહિતી પ્રમાણે ચાચી નામની એક મહિલા આ આખે આખું નેટવર્ક ચલાવી રહી છે અને તેના કોડનેમ પણ સામે આવ્યા છે. પુડિયા અને કેપ્સ્યુલ નામના આ કોડનેમનો વેપાર અહીં ચાલી રહ્યો છે. પુડિયાની કિંમત 60 રૂપિયા છે, જ્યારે કેપ્સ્યુલની કિંમત 40 રૂપિયા છે. અહીં સપ્લાય પણ કરવામાં આવે છે અને આ કિશોરો તેનો દમ ભરતા પણ સાંજના સમયે જોવા મળે છે. ત્યારે બનાસકાંઠા પોલીસે આ ગંભીર બીમારીને દૂર કરવા માટે સક્રિય બનવું જરૂરી છે, કારણ કે અત્યારે આ બધી ડીસા સુધી પહોંચી ગઈ છે અને ડીસાની આવનારી પેઢીને સમાપ્ત કરી દેશે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ડીસા શહેરના ટીસીડી મેદાનમાં ચાલી રહેલું ડ્રગ્સનું આ નેટવર્ક ખૂબ જ ખતરનાક છે. અગાઉ પણ આ ચાચીના ત્યાં જ બનાસકાંઠા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાંથી નશીલા પદાર્થનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા પણ આ અંગે તપાસ કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.